મોટીબેન કેસર જે કંઈક કરી રહી છે એ તમારું મન જીતવા કરી રહી છે, પણ તમારે તો એને જીતવા જ નથી દેવી. હું એને કહું છું કે મોટીબેનનું મન જીતવાના પ્રયત્નો ના કરીશ. અરે પર્સ ચોરી થતું તું તો થવા દેવું તું, પોતાનો જીવ જોખમમાં મૂકીને આ પર્સ બચાવવાની શું જરૂર હતી? આ પર્સમાં એવું મહત્વનું કંઈ જ નહોતું. કહું છું હું એને. પર્સમાં કઈ મહત્વનું નહોતું એવું નહોતું બેબી, આમાં મારી આખી દુનિયા છે. અમારા ત્રણેય દીકરાઓ એકબીજાથી દૂર થઈ ગયા. આ ફોટો જોઈને મનમાં એક આશા જાગે છે, ક્યારેક તો અમારા દીકરાઓ એક થઈ જશે. બાળપણનો એમનો એક જ હસતો ફોટો છે, એ કેસરે બચાવી લીધો. થેન્ક યુ કેસર, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. હા હા હા, એટલે ઘર જ પતિ એટલે વૈદ વેરી એમ જ ને? ગઈકાલ સુધી તો તું અમારી પાસે ભીખ માંગતો હતો નીતિન, કે મોટા શેઠ મારી જમીન ખરીદી લો, મારી જમીન ખરીદી લો. અચાનક એવી તે કઈ લોટરી લાગી કે તારે જમીન જ નથી વેચવી? એના માટે હું ફરીથી માફી માંગુ છું શેઠ, પણ મારે સાચે જ જમીન નથી વેચવી. એમ તું તો કહેતો હતો કે તારી બાને કેન્સર છે અને રૂપિયાની જરૂર છે, હા, એટલે તારે જમીન વેચી નાખવી છે. હવે શું થયું? ઉકલી ગઈ તારી બા? જો મોટા શેઠ, તમે ગમે તેમ ના બોલશો, મારા બા હજુ જીવે છે, પણ રૂપિયાની વ્યવસ્થા થઈ ગઈ છે એટલે મારે જમીન નથી વેચવી. ક્યાંથી થઈ રૂપિયાની વ્યવસ્થા? હા, બેંક લૂટી કે ચોરી કરી? જો મોટા શેઠ, તમે ગમે તેમ ના બોલશો, નહીં તો શું કરી લઈશ? હા, શું કરી લઈશ? તો તારી સાથે આખું તારું ખાનદાન ગાયબ થઈ જશે અને એની તને ખબર નહીં પડે. એના સિવાય તમને બીજું આવડે છે પણ શું? એ નીતિન, તને તો શેઠ ગુસ્સો કરતા મને પણ આવડે છે, પણ મારા એવા સંસ્કાર નથી. તું કોના જોરે આટલું કૂદી રહ્યો છે? હા, એ ફોન કટ કરી દીધો, અમારો ફોન કટ કરી દીધો. કોણ છે એની પાછળ જેના જોરે આટલું કૂદી રહ્યો છે? એને રૂપિયાની મદદ કરી હશે. આટલા રૂપિયા એની પાસે આવ્યા ક્યાંથી? તમને કોઈ ખબર છે? નીતિન, એક વાત યાદ રાખ, જે લોકો આવી રીતે પરિસ્થિતિનો ફાયદો ઉપાડતા હોય છે ને, એ લોકોની સામે સત્યવાદી બનવાની કોઈ જરૂર નથી. અને મોટાભાઈ આ પરિસ્થિતિમાં પોતાનો વિચાર કરી રહ્યા છે, તો તારે પણ આ પરિસ્થિતિમાં તારી બાની તબિયતનો જ વિચાર કરવો. ના મોટાભાઈ, મને કોઈ જ આઈડિયા નથી. આમ પણ તમને કશી ખબર જ નથી હોતી, આવ માથે પડ્યા છો તમે. એક કામ કરો, આ મારો મોબાઈલ ચાર્જમાં મૂકી દો. હું તે કોણ છે જે અમારી વિરુદ્ધ જઈને નીતિનની મદદ કરે છે? મીનાક્ષી વહુ બે દિવસથી ગાયબ છે અને તમે અમને આજે કહી રહ્યા છો? સોરી બાપ, પણ તમે લોકો ચિંતા કરો એટલા માટે મેં ના કહ્યું. તમે તમારા ફ્રેન્ડ ઇન્સ્પેક્ટર કેદાર એમને જાણ કરી? હા બેબી માસી, મેં પોલીસ કમ્પ્લેન લખાવી લીધી છે. કેદાર અને કેસર તપાસ કરી રહ્યા છે, હું અને અર્જુન પણ અમારી રીતે તપાસ કરી રહ્યા છે, અને બે દિવસથી બધી જ તપાસ ચાલુ છે. બે દિવસથી મીનાક્ષીની તપાસ કરી રહ્યા છો, તેનું રિઝલ્ટ શું? કરે છે તમારું પોલીસ ડિપાર્ટમેન્ટ? એક છોકરી નથી શોધી શકતા તો શું? મીનાક્ષીને તો કોઈની સાથે દુશ્મની પણ નથી, તો એને કોણ કિડનેપ કરવાનું? હા, ઘરમાં એક જણ છે જેને મીનાક્ષી નથી ગમતી.
હું કઈ રીતે કહી શકું? એવું પણ બની શકે કે એને કહેવાનો મોકો જ ના મળ્યો હોય, કોઈકે એનું કિડનેપ કરી લીધું હોય. કેસર ભાભી, આ કિડનેપિંગ વાળી વાત મારા ગળે નથી ઉતરતી. કારણ કે જો મીનાક્ષી બેન નું કિડનેપિંગ થયું હોય તો કિડનેપરે અત્યાર સુધી ખંડણીની રકમ કેમ ના માંગી? રાઈટ, કિડનેપર બે દિવસ સુધી રાહ શું કામ જોવે? એક્ઝેક્ટલી. તો પછી મારી દીકરી ક્યાં હશે? મહેરબાની કરીને મારી દીકરી શોધી લાવો. મામા તમે આટલું ટેન્શન ના લો, મીનાક્ષી ભાભીને અમે શોધી લઈશું. તમને કઈ વાંધો ના હોય તો હું ઘરમાં થોડી તપાસ કરી લઉં, એટલે મીનાક્ષી ભાભી ક્યાં છે શોધવામાં કઈક લીડ મળે. હા બિલકુલ, મારી મીનાક્ષી મને પાછી મળતી હોય તો મને કોઈ વાંધો નથી. કેદારભાઈ, તમારે જે કઈ પૂછપરછ કરવી હોય કરી લો, હું જરા. તો પછી મામા, ભાઈ ચાલો આપણે નીકળે, અહીંયા તો મને કાંઈ ના મળ્યું. મામા તમે ટેન્શન ના લેશો, મીનાક્ષી ભાભીને શોધી કાઢીશું. મારી મીનાક્ષીને શોધી આપજો. ચિઠ્ઠીમાં શું લખ્યું છે કેસર ભાભી? એ તો મને હજી ખબર નથી, વાંચી નથી, પણ મીનાક્ષીના નામની ચિઠ્ઠી છે. મીનાક્ષી, હું આશીષનો કઝિન બ્રધર કુંતલ. જ્યારે આશીષની ડેથ થઈ હતી ત્યારે તો મને કાંઈ ખબર ના પડી, પણ અઠવાડિયા પહેલાં રાજકોટમાં મને આશીષનો એક ફ્રેન્ડ મળી ગયો, અને એના થકી મને ખબર પડી કે આશીષની ડેથ તારા લીધે થઈ છે. મારી પાસે પુરાવા નથી, પણ જે દિવસે મને પુરાવા મળી જશે એ દિવસે તને નહીં છોડું. એડવોકેટ છું, એવો કેસ તૈયાર કરીશ કે તને સીધી ફાંસીની સજા થશે. કેસર ભાભી, આશીષ કોણ છે અને આ? એના વિશે ડિટેલમાં આપણે પછી વાત કરીશું, અત્યારે તો આ ચિઠ્ઠી વિશે મારે અર્જુનભાઈ સાથે વાત કરવી પડશે. મીનાક્ષી ક્યાં છે કેવી રીતે ખબર પડશે? એ તો તપાસનો વિષય છે, પણ આ ચિઠ્ઠી ઉપરથી મને એવું લાગે છે કે મીનાક્ષી આશીષના ભાઈ કુંતલ પાસે આશીષના કેસ વિશે સમાધાન કરવા ગઈ હશે, જેથી કરીને આશીષનો કેસ બહાર ના આવે. પણ એ આવું શું કામ કરશે કેસર ભાભી? કેમ કે આશીષના મૃત્યુ પાછળ મીનાક્ષીનો કોઈ હાથ જ નથી. અરે, એને વરસાડે લવ કરતો હતો અને એને સુસાઇડ કર્યું હતું. એવું તો આપણને મીનાક્ષીએ કહ્યું છે ને. સાચું શું ખોટું શું એની આપણને ક્યાં ખબર છે? એટલે તમારું કહેવું એમ છે કે મીનાક્ષીએ અર્જુનસિંહને જે કંઈ પણ કહ્યું એ ખોટું છે? ના સાસુમા, મારો કહેવાનો અર્થ એ છે કે આપણે કોઈ પણ કેસ કે ઘટનાની બધી જ બાજુઓ ચેક કરવી જોઈએ, કોઈ પણ એક બાજુ નહીં, આપણે બંને પક્ષને સાંભળવા જોઈએ, અને અત્યારે આપણે ફક્ત મીનાક્ષીનો પક્ષ સાંભળ્યો છે. અને તમે મીનાક્ષીનો પક્ષ માન્ય નહીં કરો, કારણ કે તમને આમ પણ મીનાક્ષી પહેલેથી નથી ગમતી. એવું કઈ જ નથી. તો તમે કેમ એવું વિચારી લીધું કે મીનાક્ષી આશીષના ભાઈ સાથે સમાધાન કરવા માટે ગઈ હશે? એવું પણ બની શકે ને કે આશીષના ભાઈએ મીનાક્ષીને બોલાવીને એને કિડનેપ કરી હોય. એના વિશે મારી કેદારભાઈ સાથે વાત થઈ ગઈ છે, એ આશીષના ભાઈની તપાસ કરવાના છે. મામા, આ ચિઠ્ઠી વિશે શું કહ્યું? ઓ
એક્ચ્યુઅલી આ ચિઠ્ઠી મને મળી છે એની જાણ મેં મામાને નથી કરી.